રાહુલ માંગેલા અને અવિનાશ માંગેલા બીચ પર પેટ્રોલિંગ કરતા હતા તે સમયે સિરાજ નાશીર ખોજા અને તુરત જોતા તુરત દરિયામાં ઝંપલાવી યુવકને બહાર કાઢ્યો હતો સમગ્ર ઘટના અંગે સીટી પીઆઈ એસ જે દેસાઈને જાણ કરવામાં આવતા તેઓ પોલીસ ચોકી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી યુવક દ્વારા રૂપિયા બાર હજારનો નવો મોબાઈલ ખરીદતા યુવકના પિતાએ ઠપકો આપતા તેઓ વાપીથી વલસાડ આત્મહત્યા કરવા આવ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું યુવકના પિતા અને પીઆઈ દ્વારા બંને જીઆરડી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું હું હનુમાન ભાગડા ખામે વીવીમાં હતા કામની વિઝિટ વિલેજ વિઝિટની અંદર તે દરમિયાન જીઆરડીના રાહુલ અને અવિનાશ તરફથી અમને મોબાઈલ પર જાણ કરેલ કે સાહેબ એ ઈસમ છે એ દરિયાની અંદર સુસાઈડ કરવા આવેલ છે અને પાણીમાં પડેલ હતો તેને આ અમે આબાદ રીતે બંને જણા અંદર પડી અને એમને બચાવી લીધેલા અને એને બહાર કાઢી અને એનું નામ પૂછેલ તો એમણે કહે શિરાજ નાસિર ખાન ઢોલિયા કૌસુ ખોજા ઉંમર વર્ષ એકતાલીસના છે અને તેઓ તેઓને અમે તાબડતો અમને જાણ કરતા અમો તાબડતો તિથલ ચોકી આવી ગયેલા અને માણસને પણ એમને બોલાવી લીધા અને એ દરમિયાન અમારી હાજરી દરમિયાન એમના ફાધર પણ આવી ગયેલા નાસિરભાઈ એમને પૂછ્યું અમે રૂબરૂમાં તો તેઓએ જણાવેલ કે મા આજે મોબાઈલ ખરીદ્યો હતો બાર હજારનો તો એમના ફાધરે ઠપકો આપેલો કે તમે આવી નાની બા આ શુકરા ખોટા ખર્ચા કરો છો તેથી જેથી એમને દુઃખ લાગી આવતો તેઓ વાપીથી એક્ટિવા ઉપર નીકળી અને એ તિથલ બીચ ઉપર આવેલા અને ત્યાં સોસાયટીના અંદર પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા પણ બંને બાહોશ તરવૈયા હતા માંગેલા કોમના કોમના છે કોમ્યુનિટીના છે માણસો એટલે એ એમને તરવૈયાના લીધે આબાદ રીતે એમને ખેંચી અને બહાર દરિયામાંથી કાઢી અને પોલીસ ચોકીએ લાવેલા હતા એમને હું ફૂલ આપી અને એમનું સન્માન કરેલ છે અને બાહોશ આવા માણસો આપણે જે બોર્ડરના જે દરિયાકાંઠાના ગામોમાં જે માંગેલા સમાજ છે એમને હું અભિનંદન પાઠવું પુત્ર મોબાઈલ વગર પૂછ્યો લાવ્યો હતો ઠપકો આવ્યો એમાં ઘરેથી રસાઈને નીકળી ગયું ગુસ્સે થઈને વાપી દજાને વલસાડ દજા કિનારે આવ્યો આવીને અંદર ધુક્કી મારી ત્યાં જીઆઈડીને જીઆઈડીના બે બાવ અવિનાશ અને રાહુલ બંને જવાનો હતા પોલીસના એ લોકોએ એમને બહાર ખેંચીને બચાવ્યું અને નવું જીવન આપ્યું તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું